બાપુ સાચી વાત છે, મિનિમમ 70 વર્ષથી અમે માસીનું જોડે ઘર જેવું રિલેશન છે. 27 વર્ષથી ખાવ છો? નહીં, 17 વર્ષથી. અચ્છા, બહારની હોટલનું ખાવ એના કરતાં ઘરની વસ્તુ સૌથી શ્રેષ્ઠ અને સારામાં સારી ક્વોલિટી વાપરે છે. સહેજ ખોટી ક્વોલિટી સહેજ નથી વાપરતા. અત્યારે હું આવ્યો ત્યારે જોતો હતો હું, તમે આખી પ્લેટ ખાતા હતા. શું ખાધું તમે? પુલાવ ખાધો. અચ્છા મિત્રો, અત્યારે આવ્યો છું આરટીઓ સર્કલ અને એક વિડીયો શૂટ આપણે કરેલો હતો મારી જૂની ચેનલ માટે. તો આ નવા વ્યૂઅર્સ નવી ચેનલ માટે મને થયું કે ફરીથી તમારા સુધી આ પ્લેસ લઈ આવું, તો તમને પણ ખ્યાલ આવે કે જો તમે આરટીઓ સર્કલ બાજુ હોવ અને ઘર જેવું જમવું હોય કે જે વર્ષોથી લોકો ખાય છે એ તમારે જમવું હોય તો ક્યાં આવવાનું રહેશે? ભારતીબેનની પાસે કે જે ઘણા વર્ષોથી ભારતીબેન સાથે આપણે ફરીથી વાતચીત કરીએ. પણ લોકેશન તમને પહેલાં જણાવી દઉં તો આ છે આરટીઓ સર્કલના 3 રસ્તા 4 રસ્તા અને આ બ્રિજ છે અને હિમાલય એલેન્જા બિલ્ડિંગ છે જે નવું બન્યું છે આરટીઓની જગ્યાએ અને એની સામે જ અહીંયા ભારતીબેન આવી રીતે પોતાનું નાનું એવું મસ્તીનું સેટઅપ લગાવીને બેસે છે. તો ભારતીબેન સાથે જ આપણે સીધી વાતચીત કરીએ. ભારતીબેન મજામાં? કેટલા વર્ષથી તમે આવી રીતે અહીંયા બેસો છો? અહીંયા બહાર તો એલેન્જામાં 6-7 વર્ષ થયા મને અહીંયા, અને બાકી આરટીઓમાં બેસી. અચ્છા, આની પહેલા જૂનું આરટીઓ હતું? જૂનું આરટીઓમાં બેસે, અત્યારે ત્યાં રિનોવેશન ચાલે છે એટલે અમે બહાર બેઠા. અચ્છા, અને આરટીઓના ઓફિસરો પણ અહીંયા જમેલા છે? પહેલા બહુ બધા ટિફિનો આ તે બહુ જમતા હતા. અચ્છા, અને અત્યારે તમારો ટાઈમિંગ શું છે? તમે કેટલા વાગે અહીંયા આવો? 11 થી 4. અને શું શું વસ્તુ રાખ્યું છે પબ્લિક ને? રોજ અલગ અલગ હોય. અચ્છા, તમારે એટલે પૂરી શાક ને પુલાવ તો રોજ હોય, પછી આંડવો છે, ઢોકળા છે, પાતરા હોય, પુલાવ હોય, મેથીના મુઠિયા હોય, એ બધું. અચ્છા, કઈ રીતે તમે અહીંયા સેટઅપ લગાવો છો, કઈ રીતે અહીંયા આવો છો તમે? રાણી પ્રભુ રાણીથી અહીંયા વર્ષોથી એક્ટિવા પર લઈને આવું. અચ્છા, એટલે બહાર વિદેશ પેલા જે ઓફિસરો જતા રહ્યા છે એ લોકો બી તમને યાદ કરતા હોય છે ઘણા, મેં સાંભળેલું છે. કરે છે, હે ને? બતાવી દો આઈટમ, આપણે કઈ કઈ આઈટમ છે? વાઈટ ઢોકળા છે, અડધી ખાવી તો 30 રૂપિયા. બરાબર છે, મને એક પ્લેટ બનાવી દો ને. પબ્લિકનો સપોર્ટ કેવો મળે છે તમને? સરસ મળે છે, પબ્લિક તો બહુ જ માને છે મને, કે ના પબ્લિક માને છે આપણને. અને ઘરે જાતે જ બનાવો છો તમે આ વસ્તુ? ઘરે જાતે જ બનાવું, ઓલરેડી વર્ષોથી હું જાતે જ બનાવું છું. એટલે દીપુભાઈ મને આ લોકેશન ઉપર લઈ આવ્યા હતા. હા હા, જ્યારે આપણે પહેલી વાર વિડીયો શૂટ કર્યો ત્યારે. બરાબર, હા તમે આવ્યા હતા. 6-1 મહિના જેવું થઈ ગયું. હા, પુલાવ છે, એની ઉપર શાક નાખ્યું છે, બાજુમાં હાંડવો છે, ઈદડા છે અને ચટણી છે. ઉપર આવી ગઈ ઊંધી, મસ્ત ચકાચકાથી પ્લેટ કરી છે ભારતીબેને. વાહ, લોકો આવી રીતે અહીંયા ઉભા ઉભા જમતા હોય છે? નાસ્તા પાણી કરીને જતા રહે. તો ચલો આપણે પણ ટ્રાય કરીએ ભારતીબેનની આખી પ્લેટ. ઘણી બધી વસ્તુ આપી છે અને આની હાફ પ્લેટ કરીએ તો પણ થઈ જાય બરાબર ને? 30 રૂપિયામાં. તમારા સુધી આ પ્લેસ પહોંચે તો તમે આરટીઓ બાજુ આવો તો આ પ્લેટ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને આપણે તો તમને ખ્યાલ છે કે બ્લોગરને 4-5 વિડીયો શૂટ કરવાના હોય છે એટલે પેટ તો મારું ફૂલ છે એકચ્યુઅલી, પણ તો બી આપણે થોડા પુલાવ પણ ટ્રાય કરીએ. અને અગાઉ મેં આ ખાધેલું છે
દીપુભાઈ સાથે હું આ પ્લેસ ઉપર આવેલો ત્યારે દીપુભાઈએ મને ખવડાવેલું. તો મેઇન મકસદ તો એ હતું કે તમારા સુધી આ પ્લેસ પહોંચાડું અને ભારતીબેનની બી થોડી ઘણી હેલ્પ થઈએ. ઘણા અમારા ડીએમ પણ આવેલા છે કે આરટીઓ સર્કલ ઉપર ભારતીબેન આવી રીતે બેસે છે તો એની પણ હેલ્પ કરો. તો સપોર્ટિવ વિડીયો બનાવું છું તમારી માટે. તો બસ એ જ કહીશ કે જો તમે આરટીઓ બાજુથી નીકળો છો તો આ પ્લેટ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. લોકેશન આરટીઓ સર્કલ ઉપર તમને દેખાઈ જશે. આ જાડની છે જુઓ ભારતીબેન. પછી અમુક વાર ફરસાણે લાવતા હોય છે, ખાંડવી છે, ઢોકળા છે, ખમણ છે, પાતરા છે. પણ આમ કહી શકાય કે નોમિનલ રેટમાં તમારું પરફેક્ટ ભોજન થઈ જાય. જો અત્યારે હું ઓફિસ ગયો હતો સવારે ચાય પીને, અત્યારે ભૂખ લાગી ખાઈ લીધું, હવે સરસ આમ આખો દાડો આરામથી, અરે આરામથી 2-4 કલાક છું, સાંજના 8 વાગ્યા સુધી કઈ જરૂર નહીં પડે. ભારતીબેન તમને દેખાય છે 17 વર્ષ થી તમે ખાવ છો. ભારતીબેન તમે કેટલા વર્ષ થી છો? ઓલરેડી અહિયાં લગભગ 32 વર્ષ જેવું 30 વર્ષ અંદર બેઠી. અચ્છા. અને પછી 5-6 વર્ષ થી બહાર છું, એટલા વર્ષ તો મને અહિયાં થઈ ગયા.